لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم، ولا تجعل عرضك غردا لنبال القول. مولاي متقيان حضرت امیر المؤمنین علی ابن ابی طالب علیہ الصلوۃ والسلام پوتانا ایک صحابی حارث حمدانی حارث بن عبداللہ اعور એમને એક પત્ર લખે છે અને પત્રમાં અમુક નસીહતો કરે છે. એ નસીહતો ઉપર આપણે વાતને આગળ વધારતા ઇમામ છેલ્લે ત્રણ વસ્તુની મનાઈ કરે છે કે તું ત્રણ વસ્તુ અંજામ ના દેજે. એમાંથી પહેલું, જે વસ્તુ તું પોતા માટે પસંદ કરતો હોય, પોતાના મોમિન ભાઈઓ માટે પસંદ ના કરતો હોય, એ વસ્તુ તું અંજામ ના દેજે. એ ઉપરાંત ઇમામ ફરમાવે છે, એકાંતમાં ગુનાહ કરવાથી તું પરહેજ કરજે. એવું કામ ના કરજે કે તું લોકોની સામે તો એ વસ્તુ કરવાથી પરહેજ કરતો હોય, પણ એકાંતમાં હોય ત્યારે તને કે શરમ ના હોય તો કે એવી વસ્તુથી પરહેજ કરજે. અને ગઈકાલે જે આપણે વાત કરી એ મૌલાએ કાયનાત ફરમાવે છે કે એવા કામ ના કરજે કે જેને માટે થઈને તારે યા તો મનાઈ કરવી પડે યા પછી બહાના કાઢવા પડે. અને પછી ઇમામ આજે આ વસ્તુ ઇરશાદ ફરમાવે છે, વલા તજ આલ ઇરદકા ગરદન લેનબાલિલ કૌલ, કે તું તારી જાતને, તારા નફ્સને અથવા તારી ઇજ્જતને લોકો માટે એક ટાર્ગેટ ના બનાવજે, કે લોકોને જે બોલવું હોય પોતાના બોલના તીર જે છે એ તારા ઉપર ફેંકે. એટલે ઇમામ કહે છે કે એવું કામ જ ના કરજે, એવી જગ્યાએ ના જાજે, અથવા તો તારો હાવભાવ એવો ના રાખજે કે લોકો તારા ઉપર અટેક કરે અને તને નિશાનો બનાવે, ટાર્ગેટ બનાવે. ઇમામ આ વાતનો અગર જો આપણે ખુલાસો કરીએ તો ઇમામ ચાહે છે કે હારિસે હમદાનીને એવી નસીહત કરે કે જેનાથી એની ઇજ્જત બચી જાય. અગર જો એની ઇજ્જત બચાવવી હોય તો પછી એક જ રીતે થઈ શકશે. ઇજ્જત કેવી રીતે બચશે? તો કે તું તારી જાતનું ધ્યાન રાખ, તારી ઇજ્જત બચશે. ઇજ્જત એક એવી વસ્તુ છે કે જેને કમાતા તો કેટલાય વર્ષોના વર્ષો લાગી જાય. એક ઇન્સાન જવાનીથી સીધો રહેતો હોય, બધાને સાથે સલામ દુઆ વ્યવહાર લેવડ દેવડમાં ધ્યાન રાખે, મીઠા શબ્દો બોલે, બધું કરે, પણ ઘણી વખત ઇન્સાન એક વખત કઈ ખરાબ કામ કરી નાખે લોકોની સામે, એટલે શું થાય, એની ઇજ્જત ચાલી જાય. તો કહે છે કે આ ઇજ્જત કમાતા તો આપણને પૂરી જિંદગી ચાલી જાય છે, પરંતુ એને બરબાદ કરતા એક સેકન્ડ નથી લાગતી. ઘણી વખત એવું બને છે કે બાપ જે છે પૂરી જિંદગી આબાદ રીતે જિંદગી પસાર કરે, દીકરો જે છે કોઈક છોકરીને લઈને ભાગી ગયો દાખલા તરીકે, હા, તો શું થાય, કોની ઇજ્જત ચાલી ગઈ? એક કામથી આખી એના ફેમિલીની ઇજ્જત ઉપર ઘા ગયો. તો ઇમામ અલી ઇસ્લામ એ કહેવા ચાહે છે કે તું એવી રીતે જિંદગીમાં ધ્યાન રાખ કે લોકોના આતાકમાં તું નિશાનો ના બની જતો હોય. એટલે કે ઇમામ કહેવા માંગે છે, સમજાવવા માંગે છે કે એવા કામ ના કર કે જે તારી ઇજ્જતને હલકી કરતો હોય. હવે એનો મતલબ એમ પણ નથી થતો કે ઘણા નાદાન લોકો તારા વિશે તારા ખિલાફ કઈ બોલતા હોય તો તું એ લોકોની વાતનું પણ ધ્યાન દે અને તારામાં સાંજમાં લાવવા કોશિશ કર. હવે આપણે દુનિયામાં ગમે એટલા સારા કામ કરશું ને તો પણ અમુક માણસો બોલવા વાળા તો આપણું ખરાબ જ બોલશે. દાખલા તરીકે આપણે રોજ નમાઝે જમાતમાં હાજરી આપતા હોય તો આપણા દોસ્ત આવી રીતે બોલશે કે આ તો હવે
મસ્જિદનો કબૂતર બની ગયો છે, આખો દિવસ મસ્જિદમાં જ પડ્યો છે. દાખલા તો આવા બોલમાં ધ્યાન નથી દેવાનો. એવા બોલ અહીંયા ઇમામ કહેવા માંગે છે કે એવા બોલ કે જેનાથી તારા કામ ખરાબ હોય ને લોકો બોલતા હોય એમાં તું ધ્યાન દે. લુકમાન હકીમની આપણને બધાને વાત ખબર છે, લુકમાન અને એનો દીકરો બે જાતા હતા, ગધેડો સાથે સફરમાં લોકો બોલવા લાગ્યા કે આ બે ગધેડા ઉપર બેઠા હતા તો બોલવા માંડ્યા કે આ કેવા બે બાપ દીકરો છે, શું ગધેડાને માર નાખવો છે, કઈ રહેમ જેવી જાત જ નથી. તો કે ઠીક છે દીકરા આપણે બે ઉતરી જઈએ. બે ઉતરી ગયા તો બધા બોલવા માંડ્યા કે આ તો સૌ બેવકૂફ છે, ગધેડો હારે છે છતાં પણ એમાં સવારી નથી કરતા, શું શોભા માટે રાખ્યો છે, ખવડાવવા પીવડાવવા માટે રાખ્યો છે. ઠીક છે કે છે દીકરા હું બેસી જાઉં છું તું હાલ જે. તો લુકમાન હકીમ બેસે છે, દીકરો હાલે છે. આ બાપ કેવો છે, એને દીકરા પ્રત્યે કાંઈ રહેમ જેવી જાત જ નથી. જવાન દીકરો બિચારો હાલે છે અને કઈ બાપને તો કઈ પડી જ નથી. ઠીક છે દીકરા તું આવી જા હું હાલું. દીકરો બેઠો તો કહે છે કે આ દીકરો કેવો નાલાયક દીકરો કહેવાય, બાપ ઉપર જુલ્મ કરે છે. ત્યારે લુકમાન પોતાના દીકરાને સમજાવે છે કે જો દીકરા તું દુનિયામાં ગમે સારું કામ કરીશ તો પણ લોકો તો બોલવાના જ છે, તારા વિશે ખરાબ કામ વસ્તુ બોલવાના જ છે, લોકો કોઈ દિવસ તારાથી સાતિસ્ફીય નહીં હોય કે તારા વખાણ કરશે, હંમેશા કંઈક ને કંઈક કામમાં તારા ભૂલ અને પ્રોબ્લેમ ગોતતા નજર આવશે. ઇમામ સાદિક અલ ઇસ્લામ પાસે પણ એક માણસ આવે છે એનો સહાબી અને કહે છે કે મૌલા હું તમારા જદ એટલે કે ઇમામે હુસૈન અલ ઇસ્લામની મુસીબતોને યાદ કરીને રડું છું, ગિરિયા કરું છું, મારા બચ્ચા જે છે મારા ચાળા પાડે છે, મને ખીજવે છે, શરમ થાય છોકરાઓ આવી રીતે આમ હેરાન કરતા હોય. તો ઇમામ સાદિક અલ ઇસ્લામ કહે છે કે એ લોકોની વાત ઉપર ધ્યાન ના દે અને અમારા તરફ જોવો કે અમે તારા આ તારી આ આઝાદારી કે જે તું ઘરમાં કરે છે અમે એનાથી કેટલા ખુશ છીએ, તું અમારા સામે જો. તારા બચ્ચાઓની વાત અથવા તો જમાનો જેને જે બોલવું હોય બોલવા દે, કાંઈ પ્રોબ્લેમ નથી, તું અમારા સામે જો. તો ઘણી વખત એવું હોય છે કે આપણે ગમે સારું કામ કરીએ તો પણ માણસો ખરાબ બોલવાના છે. તો આપણને એ તાલીમ આપવામાં આવી છે. ઇમામ સાદિક અલ ઇસ્લામી કહેવા માંગે છે કે એ બધા તારું કામ સારું હોય પરફેક્ટ હોય હાક ઉપર હોય તો પછી તું લોકોની પરવા ના કર. હઝરત યાકુબ અલ ઇસ્લામ એને પણ લોકો બોલતા હતા, ફામી લોકો ઘરવાળા જ બોલતા હતા. યાકુબ એનો દીકરો યુસુફ ચાલ્યો ગયો એટલે રડી રડીને એની આંખો કેવી થઈ ગઈ હતી, સફેદ થઈ ગઈ હતી, એટલે કે હવે કઈ દેખાતું નહીં હતું. હવે જ્યારે બિન્યામીન પણ ત્યાં એને રાખી દીધા યુસુફે અને પછી આ પાછા એના ભાઈઓ ગયા લેવા માટે, સામાન લેવા માટે ગયા હકીકતમાં તો, અને બિન્યામીન ને પણ માંગણી કરવા માટે ઓળખાણ થઈ યુસુફ છે કોણ છે બધી વસ્તુ થઈ ગઈ, માફી માફી માંગી બધું થઈ ગયું. હવે યુસુફ કહે છે કે આ મારો ખાંજો છે, તમે મારા પપ્પાને આપી દો, હઝરત યાકુબને આપો. હજી એ ખાંજો મિસ્રથી નીકળે છે, અહીં હઝરત યાકુબ અલ ઇસ્લામ એક વાત કરે છે કે તમને માયનામાં નહીં આવે, મારી વાતનું ખોટું ના લાગડો અને મને ખરાબ ના કહો તો હું તમને એક વાત કહું. એના ફેમિલી લોકો પૂછે છે શું વાત છે, તો કે મને યુસુફની સોરમ આવી રહી છે. હજી મિસ્રથી ખાંજો નીકળે છે, અહીંયા હઝરત યાકુબ કહે છે કે મને યુસુફની સોરમ આપે છે. તો હવે એના ફેમિલી શું કહે છે, તલ્લાહ ઇન્નકા લફી દલાલિન કદીમ, કે અલ્લાહની કસમ તું ઈ જ તારી મનગઢત વાતોમાં પડેલો છે, હજી હજી બસ તારા વિચારમાં યુસુફ જ છે. યુસુફ ચાલ્યો ગયો, એને 20-30 વર્ષ થઈ ગયા, કેટલા વર્ષો વીતી ગયા, હજી તું યુસુફને યાદ કરીને બેઠો છે, શરમ નથી આવતી. ખેર હઝરત યાકુબ કહે છે કે આ લોકો નથી જાણતા એટલે મારા ખિલાફ જે છે આક્ષેપ લે છે. જ્યારે એના દીકરાઓ આવ્યા અને એ ખાંજો હઝરત યાકુબની આંખ ઉપર અડાવે છે તો આંખ પાછી આવી ગઈ. ત્યારે હઝરત યાકુબ કહે છે એના ફેમિલી લોકોને, જોયું હું તમને જે કહેતો હતો એ સાચું હતું પણ તમે એ વાતને જાણતા નહોતા. એટલે એવી જ વસ્તુ અહીંયા થાય છે. આપણે ઘણી વખત ઇબાદત કરીએ, ઘણી વખત મજલિસ કરીએ પણ માણસોને એની અહેમિયત ખબર ના હોય, અથવા તો આપણે કોઈ સારું કામ કરીએ છીએ માણસોને એની ખબર ના હોય એટલે માણસો બોલ બોલ કરે. તો કે વાંધો નહીં, જ્યારે તમે સારા કામ તરફ આગળ વધતા હોય, સારું કામ કે જેમાં અલ્લાહનો હુકમ હોય
અને એમાં કોઈ આપણી વિશે ખરાબ બોલે તો એના ઉપર ધ્યાન દેવાનો આપણને ફાયદો નથી. એ લોકોને બોલવા દો. આપણે એમ કહેવાય કે કૂતરા ભસતા હોય તો આપણે એની તરફ આંગળી નહીં ઉઠાવીએ, દરેકને આપણે લાકડી મારવા નહીં જઈએ. અને એ ઇન્સાન કોઈ દિવસ કામયાબ નથી થતો જે દરેક ભસતા કૂતરાને લાકડી મારવા જાય. મતલબ શું? આપણે અહીંયાથી ઘરે જતા હોય ચાલીને, અને રસ્તામાં જેટલા કૂતરા મળે આપણે બધાને મારવા બેસીએ, તો આપણે અડધી કલાકમાં ઘરે પહોંચી જવાના હોય તો એ કૂતરાને મારતા મારતા સવાર પડી જશે. એવી જ આ એક શું કે ઇડિયમ છે, કહેવત છે આપણી ગુજરાતીના, કે રસ્તાના દરેક ભસતા કૂતરાને લાકડી ના મરાવાય. એવી જ હાલત અહીંયા છે કે આપણે આપણું કામ કરે જઈએ, આપણે હક ઉપર છીએ, આપણું કામ સારું છે, અલ્લાહના હુકમ મુતાબિક છે, સુન્નતે રસૂલ મુતાબિક છે, આપણે આપણું કામ કરે જઈએ. જેને જે ભસવું ભસવા દેવાય, જેને જે બોલવું હોય બોલવા દે, આપણે કોઈના મોઢે તાળા મારવા જઈ શકતા નથી. પરંતુ અહીંયા જે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તું લોકોના આતાકનું ટાર્ગેટ ના બન, એટલે કે લોકોને એવો મોકો ના આપ કે એ તારા ખિલાફ કઈ વાતો કરે. આ કઈ વાત છે? તો કે અહીંયા વાત એ છે કે તારા કામમાં કઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તારા કામના હિસાબે અગર જો કોઈ મોમીનો તારા ઉપર આંગળી ચીંધે છે તો પછી તારે ત્યાં તારા કામનો રિવિઝન કરવાની જરૂર છે. ખેર, આ બે વાત અગર જો સમજાઈ ગઈ હોય તો આપણે મોઝુને આગળ વધારીએ. શું બે વાત? અગર આપણા કામ સારા, પરફેક્ટ અને અલ્લાહના હુકમ પ્રમાણે છે અને માણસો બોલે છે, બોલવા દો, વાંધો નહીં. આપણા કામમાં પ્રોબ્લેમ છે એના હિસાબે કોણ બોલે છે? મોમીન લોકો બોલે છે. તો જ્યારે મોમીન આપણા કામ વિશે બોલતા હોય ને આપણા કામમાં પ્રોબ્લેમ હોય તો પછી ત્યાં આપણે રિવિઝન કરવાનો છે કે આપણે એ કામને કેવી રીતે સુધારી નાખીએ. હવે અગર કોઈ ઇન્સાન કહે કે હું જે કામ કરું એ માણસોને જે બોલવું એ બોલે, હું દાખલા તરીકે દાઢી મૂંડીને ચાલું અથવા તો છોકરીઓ સાથે ફરું, જેને જે બોલવું એ બોલે, મને મારા ખુદાથી ન શરમ તો મારે લોકોથી શું શરમાવાની જરૂર, જેને જે બોલવું એ બોલવા દો. તો ન્યા ખુદા મનાય કરે છે કે ના, એમ ના, લોકોને જે બોલવું હોય એ તું બોલવા ના દે. તું લોકોના આતાકનો નિશાનો ના બન, લોકોના તીરનો ટાર્ગેટ ના બન, ત્યાં તું તારી જાતને સુધાર. આ મોલાય કાયનાત ભરમાં આવે છે. એક માણસ બજારમાં આવીને જોશથી અવાજ કરે છે કે જેને મારી કિંમત કરવી હોય કઈ પ્રોબ્લેમ નથી, જેને મારા ઉપર તોહમત નાખવી હોય ચીસ પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. ત્યારે આ વસ્તુ જયારે રસૂલે ખુદાને ખબર પડી કે આ માણસ મારો સહાબી અને બજારમાં જઈને બધાને રજા આપી દીધી કે જેને મારી કિંમત કરવી હોય હું છૂટ આપું છું, રસૂલે ખુદા ખીજાય છે અને કહે છે લાયમ્બગીલ મોમિન અયોદિલ્લા નફસા, કે મોમિન માટે સજાવાર નથી, મોમિન માટે સારું નથી કે એ પોતાના નફ્સને જલીલ કરી નાખે. હંમેશા મોમિને પોતાની ઇજ્જતનો ખ્યાલ રાખવાનો છે. અને એનું કારણ સાફ છે. શું કામ આટલી બધી તાકીદ આપવામાં આવી છે? કે આપણે આપણી ઇજ્જતનો ખ્યાલ રાખવાનો છે, આપણે લોકોના ટાર્ગેટ નથી બનવાનું, નિશાના નથી બનવાનું. કારણ સાફ છે, કારણ કે જે ખુદાવંદી આલમે આપણને ઇજ્જત આપી છે ને એ અલ્લાહની એક અમાનત છે આપણા પાસે, અને આ અલ્લાહની એક નેમત પણ છે. તો અલ્લાહની એક નેમત આપણા પાસે છે અને એ જ વસ્તુ અલ્લાહે જે આપણને નેમત આપેલી છે એ આપણી પાસે અમાનતના સ્વરૂપમાં છે. તો હવે આપણે એ વસ્તુમાં કચાશ રાખીએ કે મારી ઇજ્જતને જેને નિલામ કરવી હોય કરી શકે, તો એ ખુદા આપણને રજા આપતો નથી. ખેર, અને આ વસ્તુ ખુદાવંદી આલમ આપણને અધિકાર નથી આપતો કે તમે તમારા ઇજ્જતને ખરાબ કરી નાખો. હવે કેવી રીતે આપણે લોકોની આતાકના, લોકોના આતાકના નિશાના બનવાથી બચી જઈએ? કેવી રીતે આપણે જિંદગીમાં શું કામ એવું કરીએ કે લોકો આપણા ખિલાફ બોલબોલ ના કરે? જોકે હકવાદમાં તો બોલબોલ કરે એમાં કઈ વાંધો નથી, પણ આપણી એવી કઈ રીતે આપણી ઇજ્જતને ખ્યાલ રાખી શકીએ કે આપણે હક ઉપર પણ બાકી રહે અને લોકો પણ આપણને કઈ ખરાબ ના બોલે? તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે જબાનને કાબુમાં રાખવી. અહફઝ લિસાનક તો ઇઝ, આ હદીસના જુમલા છે કે તું તારી જબાનને કાબુમાં રાખીશ ને
તો તને ઇજ્જત નસીબ થશે. ઇજ્જત કોની જાય? કે જે વધારે બોલબોલ કરતા હોય, જે વધારે બોલબોલ કરે એની ઇજ્જત ચાલી જાય. તો તમે કહેશો કે આગા સાહેબ, અત્યારે આપણે મહેફિલમાં બેઠા છીએ, વધારે બોલબોલ તો તમે કરો છો. પણ અહીંયા જે કહેવાનો મકસદ એ છે, આપણે બધા આલિમો દર્શમાં આટલી બધી વાતો કરતા હોય, પણ જ્યારે દર્શ પૂરો થાય એટલે સિલાન્સ હોય. અને આપણા આલિમોની ઇજ્જત અલહમદુલિલ્લાહ પૂરા દુનિયામાં જે પણ આલિમ હોય બધાની ઇજ્જત અલહમદુલિલ્લાહ મોજૂદ છે. બની ઇસરાયલમાં પણ એક કાનૂન હતો કે અગર એ લોકોને આબિદ બનવું હોય, હવે એ જમાનામાં જે છે રોહબાનિયત જાયઝ હતી. રોહબાનિયત કોને કહેવાય? કે આ બની ઇસરાયલના અમુક માણસો, કોઈ માણસ ઘર બહાર છોડી દે, પોતાની જિંદગી છોડી દે, પહાડમાં ચાલ્યો જાય, જંગલમાં ચાલ્યો જાય ને અહીંયા ફક્ત ઈબાદત કરે, આને કહેવાય રોહબાનિયત. ઇસ્લામમાં આ વસ્તુની રજા નથી કે ખુદાએ જે વસ્તુ હલાલ કરી છે એને તમને અધિકાર નથી કે તમે એને હરામ કરી શકો. ખેર, પણ તેમ છતાં એ બની ઇસરાયલમાં જે માણસને આ જંગલમાં જઈને ઈબાદત કરવી હોય, પહાડમાં જઈને ઈબાદત કરી અને રોહબાનિયત ઇખ્તિયાર કરવી હોય, તો એના માટે જરૂરી હતો કે 40 વર્ષ સુધી ખામોશ. તમે એમ કહેશો કે 40 વર્ષ તો જીવે કેટલું, 15 વર્ષે તો બાલિક થયો હોય, 50-60 વર્ષનો થઈ જાય, પછી જાય 10 વર્ષ ઈબાદત કરીને મરી જાય. ના, એ જમાનામાં ઉંમર બહુ લાંબી હતી, 500-700 વર્ષ માણસો જીવતા. તો એમાં 40 વર્ષ એને પોતાની જિંદગીના કેવા આપવા પડે? કે એકદમ સિલાન્સ હોય. જનાબે મરિયમ જનાબે ઈસાને જન્મ આપે છે અને જાય છે. હવે બધા માણસો ત્યાં બોલ બોલ કે આ શું છે, વળી શાદી નથી થઈને ઓલાદ, બધા તોહમત નાખવા માંડ્યા. પણ ત્યાં જનાબે મરિયમ કઈ બોલે છે તો એની ઇજ્જત વધારે ખરાબ થાય છે. ચૂપ, ખુદા ઉપર મૂકી દીધો અને ઈશારો કરી દીધો કે આ બાળકથી જે પૂછ્યું એ પૂછી લીધો. અને હઝરત ઈસા અલે ઇસ્લામ જવાબ આપી દીધો, આખી વાત શાંત થઈ ગઈ, સિલાન્સ. પણ અગર જનાબે ઈસા એમ જનાબે મરિયમ દેબા કરવા બેઠા હોત એ લોકો સાથે તો શું થાય? જનાબે મરિયમ અહીંયા જાણતા હતા કે હું હાક ઉપર છું, હું અગર જો આ લોકોને સમજાવવા જાઉં તો આ લોકો માનવાના નથી, કારણ કે એક નેચરલના ખિલાફ વસ્તુ હતી. તો હવે શું કર્યું? ખુદા ઉપર મૂકી દીધો. મોજીઝો હઝરત ઈસા અલે ઇસ્લામનો આવ્યો. આગળ હઝરત ઈસા અલે ઇસ્લામ બોલે છે, ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ, મને હું અલ્લાહનો બંદો છું અને મને કિતાબ આપવામાં આવી છે. બધા ચૂપ ખામોશ, બધા અલ્લાહની હમદસના કરવા લાગ્યા. એવી જ હાલત આપણે અહીંયા જમાનામાં રાખવાની છે. જ્યારે આપણે હક ઉપર હોય અને આપણી ઉપર આંગળી ચિંતા હોય તો વાત જોઈએ કે હક એ લોકો ઉપર કેવી રીતે જાહેર થાય. ઇમામ કાઝિમ અલે ઇસ્લામનો એક સહાબી, જો કે રિવાયત એક આ રીતે પણ છઠ્ઠા ઇમામની પણ વાત કરે છે, પણ જે હોય છઠ્ઠા ઇમામ અથવા સાતમા ઇમામ, એનો એક સહાબી હતો અને સમાજમાં મશહૂર હતો કે આ ઇમામનો ખાસ દોસ્ત છે. હતા કે ઘણા માણસો એને નામથી નહોતા ઓળખતા, બલકે કેવી રીતે ઓળખતા? ખલીલો ઇબ્ને રસૂલલ્લાહ અથવા રફીકો ઇબ્ને રસૂલલ્લાહ, કે ઇમામના દોસ્ત છે. એટલી જબરદસ્ત રીતે એ બંનેમાં દોસ્તી હતી. એક વખત બજારમાં જાય છે ને ગુલામ સાથે, તો ગુલામ ક્યાંક આડો ઓળો થઈ ગયો, ક્યાંક પાછળ રહી ગયો, અવાજ કરે છે, 1-2-3 અવાજ કર્યા, ના સાંભળ્યું ગુલામે. પછી જયારે ગુલામ દેખાણો તો માં સામે ગાળ દીધી. આપણે ખોજાવની બહુ આદત હોય છે, માં સામે ગાળ દઈ દીધી. ઇમામ સાંભળી ગયા કે આ શું બોલ્યો તું? મોલા વ્યાધી ના કરો, અને આ લોકો અમે ક્યાંય નિકાહ નથી કરતા, તો કે આ બધા હલાલ જાદા હોય. તો કે કેમ? તો કે આ યહૂદી છે, ક્યાં નિકાહ કરેલા હોય, તો આને મેં આરામ જાદો કીધો, તો શું વાંધો? તો કે પેલું ઈ કે એ ભૂલ કરી હોય તો તું એને કઈ બોલ, એની માને બોલવાનો અધિકાર નથી. અને બીજું, તું કે છે નિકાહ નથી કર્યા, દરેક મઝહબમાં એ લોકોના પ્રમાણે નિકાહ થાય અને એનાથી ઔલાદ થાય તો પણ એ ઇસ્લામ ધર્મમાં માન્ય છે અને એ ઔલાદ હલાલજાદી કહેવાય છે. પણ તારી આવી કડવી જબાન એ મારા દોસ્તોને ના શોભે, તું હવે ચાલ્યો જા, મારા સાથે ના બોલજે. એ ગાળના હિસાબે તારીખ લખે છે કે પછી એ માણસ અને ઇમામ કોઈ દિવસ આપસમાં ભેગા થયા નથી. માટે કોશિશ કરીએ આપણે આપણી જબાનને અગર જો કાબુમાં રાખશું
તો જ ઇજ્જત મળશે. અને અગર જો જબાનને મૂકી દેશું છૂટી તો એ બરબાદી ફેલાવશે ને આપણી ઇજ્જતના ધજાગરા ઉડાવશે. ચાર દેશના બાદશાહો ભેગા થયા, ઇન્ડિયાનો, ચીનનો અને બીજા એક બે દેશના બાદશાહ એક રેનિયોમાં ભેગા થયા અને વાતચીત કરતા હતા કે આ જબાનને કાબૂમાં રાખવાનો ફાયદો અને ફઝીલત શું છે. તો સૌથી પહેલા ચાઇનાનો બાદશાહ બોલે છે, કહે છે કે મારે કોઈ દિવસ ચૂપ રહેવાના કારણે પછતાવવું પડ્યું નથી. અહીંયા કલાક એક ચાલો આપણે મોહમ્મદ વાળી મોહમ્મદ પર તો એ ચાઇનાનો બાદશાહ કહે છે કે મારે કદી ચૂપ રહેવાના કારણે, ખામોશ રહેવાના કારણે પછતાવવું નથી પડ્યું. જ્યારે પછતાવવું ત્યારે જ પડ્યું છે જ્યારે હું બોલ્યો છે. બોલે તો પછી માણસ પછતાય, બોલે જ નહીં, ખામોશ રહેતા શીખે, જરૂરત પૂરતું જ બોલે તો પછી એને પછતાવવાનો વારો આવતો નથી. તો બીજો બાદશાહ કહે છે, ઇન્ડિયાનો બાદશાહ લગભગ આ વાત કહે છે કે જ્યાં સુધી હું નથી બોલતો ત્યાં સુધી હું બાદશાહ છું, પણ જેવો હું બોલી નાખું છું કાંઈ તો પછી હું મારા શબ્દોનો ગુલામ બની જાઉં છું. આપણે જ્યારે બોલ્યા નથી તો આપણે લીબ્ર છીએ, કોણ આપણું કાંઈ વાળવાકો કરી શકવાનું છે. પણ જેવો આપણે કાંઈ હુકમ આપ્યો તો ઇફો કે આપણે પણ એને ફોલો કરવું પડશે, આપણે પણ આપણા બોલ ઉપર પ્રમાણે ચાલવું પડશે. એટલે કે જ્યારે બોલો તો પછી એના ગુલામ થઈ જાઉં છું. ત્રીજી વસ્તુ, આ એક બાદશાહ બોલે છે કે જ્યારે કોઈ વિશે હું બોલું છું તો પછી એ કલામ, એ શબ્દો અગર જો પાછા ફરે તો મને નુકસાન પહોંચાડે છે. હવે હું અગર કોઈને કહી દઉં અથવા એક માણસ ગામમાં એલાન, બાદશાહ એલાન કરી દે કે આજથી બધાએ જે છે મસન જ્યુસ પીવાનું બંધ, તો મેં મારો શબ્દ કાઢી નાખ્યો. હવે મારી સામે જ્યારે જ્યુસ આવે અને હું જ્યુસ પીવા જાઉં તો શું થાય? તો કે બાદશાહ તું બધાને કહી છે, અત્યારે તું જ પીવા બેઠો છે, તું બધાને ના પાડે છે. આ એક એક્ઝામ્પલ છે. તો આવી રીતે જ્યારે હું કંઈ બોલું છું અને એ શબ્દો મારા તરફ પાછા ફરે છે તો મને નુકસાન પહોંચાડે, અને અગર જો મારા તરફ પાછા પણ ના ફરે તો મને કંઈ ફાયદો તો નથી થવાનો. મેં હુકમ દીધો દઈ દીધો, એટલે મારે હું બોલવા પ્રમાણે બહુ ધ્યાન રાખું છું કે હું જે બોલીશ એ શબ્દો મારા તરફ પણ પાછા ફરવાના છે. અગર હું કહી દઉં કે તમારે ગીબત નથી કરવાની અને પછી હું જ ગીબત કરું તો મારા ઉપર નુકસાન શું આવશે? કાગા સાહેબ તમે ના પાડતા હતા ને હવે તમે જ ગીબત કરવા બેઠા. અને અગર જો હું ગીબત ના કરું તો કોઈ મને આવીને શાબાશી દેવાનો છો, કાગા સાહેબ હા તમે જે છે ગીબતની મનાઈ કરી પણ તમે પણ નથી બોલતા, કોઈ મને વાસો થબાડવા માટે નહીં આવે કે હા તે સાચે ગીબત ના કરી. માણસો તો ત્યારે જ આવવાના છે જ્યારે હું ગીબત કરવાનો છું, તો એ શબ્દો અગર પાછા ફરે તો મને નુકસાન પહોંચાડે છે. ચોથી વસ્તુ જે આપણે ગુજરાતીની કહેવત છે, જે બોલું છું ને એ હું પાછું નથી લઈ શકતો. અગર જો મેં કંઈ દોરી ખોટી ખોટી કંઈક નાખી દીધી તો હું દોરીને પાછી લઈ લઉં. અગર જો મેં દરિયામાં ફીલ ઝાડ નાખી, ફીલે નાખી તો હવે મને એમ થયું કે બરાબર નથી નાખી તો હું પાછી લઈ શકું, પણ શબ્દો એક એવી ઝાડ છે એ મેં નાખી પછી હું પાછી લઈ શકતો નથી. આપણે ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે, શું છે? યાદ છે થૂક્યા ઉપર? થૂક્યું કોઈ દિવસ ઓગળાય નહીં, જે થૂકી નાખ્યું પછી પાછું કાંઈ મોઢામાં પાછું લઈ શકાય નહીં. માટે આ શબ્દો પણ એવા છે, બોલ્યા એટલે થૂકવા બરાબર થઈ ગયો, આ ગયું હાથમાંથી પછી પાછું આવી શકતું નથી. બીજી વસ્તુ કે જેનાથી આપણી ઇજ્જતને આપણે સલામત રાખી શકીએ છીએ એ છે આપણા સેક્રેને, સેક્રેને આપણે છુપાવીને રાખીએ. અગર જો આપણે આપણા સેક્રે બીજાને કહેતા જ રહ્યા તો પછી શું થશે? આપણા સેક્રે જે છે જ્યારે બીજા કોઈ પાસે આવેલા ગયા એટલે આપણે થઈ ગયા એના એસ્કલાવ. હવે યા તો એ આપણને દબામણીમાં રાખશે કે તારી જો મને સેક્રે મને ખબર છે તો મારી સાથે સીધો રહેજે, યા પછી એ આપણને દબાણમાં રાખશે કે તું મારું આ કામ કરી દે નહીં તો તારી સેક્રે મારા પાસે છે.
આપણને બ્લેકમેલ કરશે. પણ એક ઇન્સાન જ્યારે પોતાના શિખરે પોતાની શિખરે વાત પોતે સાચવતા શીખી જાય પછી એને કોઈ ફર્ક નથી કે મેં કોઈને મારી વાત કીધી ને તો મને કોઈનાથી ડરવાની જરૂર નથી. મુફદ્દલ હોરાના મલ્લાની વાત નથી કરતા, આ મુફદ્દલ કોણ છે? છઠ્ઠા ઇમામનો એક ખાસ સહાબી છે કે જેણે કિતાબ પણ લખેલી છે, બહુ હોશિયાર હતા. એને કંઈક પૈસાની જરૂર પડી, ઇમામ પાસે આવ્યા. ઇમામે એને 400 દિરામ આપ્યા. ચાલો 400 દિરામ મળી ગયા, મેરસી વેરસી કીધું અને જવા લાગ્યો. ઇમામ કહે છે કે વાટજો વાટજો, અને તું એટલું યાદ રાખજે કે ભલે તને આ પ્રોબ્લેમ આવ્યો છે પણ આ બધી વસ્તુ જે છે તારી, આ બધી સેક્રે તું ગામમાં કોઈને ના કહેજે. ઇયાક અન તુખબિર અન્નાસ બે જમીઅ અહવાલિક, તું તારી બધી સેક્રેની વાત ગામના બધા લોકોને ના કહેજે, નહીતર તારી ઇજ્જત ચાલી જશે. એક વેપારી હતો, વેપારીને તાજીર કહેવાય. વેપારી, એને ખોટ ગઈ, મોટી કંઈક ખોટ ગઈ, કંઈક ભૂલ કરી નાખી. બાપ દીકરો બે દુકાને બેઠા હતા. હવે બાપ પોતાના દીકરાને બોલાવે છે કે જો આપણને આટલી ખોટ ગઈ છે. ઓકે, શું કામ? તો કે આના કારણે આપણને આટલી ખોટ ગઈ. પણ દીકરા આટલું ધ્યાન રાખજે, આપણને આ ખોટ ગઈ છે એ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોવે, ગામમાં કોઈને કહેવાની નથી. તો કે પપ્પા વાંધો નહીં, હું કોઈને નહીં કહું, પણ એની ફિલોસોફી શું છે કે આપણને ખોટ ગઈ છે એ આપણે બીજાને શું કામ ના કહીએ? તો કે એનું કારણ છે કે આપણી મુસીબત ડબલ ના થઈ જાય. તો કે કેમ ડબલ થાય? તો એક તો મુસીબત આ ખોટ ગઈ એ તો છે જ, હવે જ્યારે આપણે બીજાને પોતાની વાત કરશું એટલે બીજા લોકો આપણને હંમેશા ટોક ટોક કરવા માટે આવશે, એ તમારે આમ નહોતું કરવાનું, તમે આમ કર્યું, એટલે આપણી ઇજ્જત ચાલી જશે. આખા ગામમાં ધજાગરા થશે કે જો આ લોકોને વેપાર કરતા નથી આવડતો. તો કે આપણે લોકોના શબ્દોના ટાર્ગેટ બની જશું, નિશાના બની જશું. માટે આપણે આપણી મુસીબતને ડબલ ના કરીએ. એક મુસીબત આપણા માટે કાફી છે, આપણે ગામના બોલ ઝીલવા નથી. જે મુસીબત આવી છે આપણે બાપ દીકરો જ સમજી લેશું ને સહન કરી લેશું, આપણે કોઈ ત્રીજાને કહેવાની જરૂર નથી. કારણ કે જ્યાં બીજાને ખબર પડી તો એ બીજી વાત ફેલાતી રહે અને પછી આપણી હલકાઈ થતી રહે છે. ત્રીજી વસ્તુ, જ્યારે ઇન્સાન હદ કરતા આગળ વધી જાય છે, હદ કરતા આગળ વધવા લાગે છે ત્યારે એની હલકાઈ શરૂ થઈ જાય. ખુદાવંદી આલમે પણ આપણા માટે એક લિમિટ રાખી છે કે તમે આ લિમિટની બહાર ના જાઓ. આ ગુનાહ એક લિમિટ છે, ઇબાદતમાં લિમિટ છે કે તમારે ક્યારે ઇબાદત કરવી ક્યારે નહીં. એના કરતા તમે વધારે જ્યારે આગળ જશો, હદની બહાર જશો, ત્યારે લોકો તમારા વિશે બોલ બોલ કરશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી સવાલ કરવામાં આવ્યો, યા રસૂલલ્લાહ અમને બતાવો કે એક મોમિન માણસ પોતાની જાતને કેવી રીતે જલીલ કરે છે. આપણને એમ થાય કે લોકો આપણને જલીલ કરે છે, નહીં, ઘણી વખત કારણ બનતા હોય કે આપણે પોતાની જાતને ખુદ હલકી કરતા હોય છે. તો રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે ઇન્સાન એવા કામમાં મશગુલ થાય જેની તાકાતમાં ના હોય. હવે એક ઇન્સાનની વેપાર કરવાની કેપેસિટી દાખલા તરીકે 100 મિલિયન હોય અને જલ્દી પૈસાવાળો થઈ જવાની સપનામાં, શોખમાં ને શોખમાં ગામમાંથી પૈસા લઈને 5 મિલિયાર્ડનો ધંધો કરવા મળી જાય, શું થાય? ખોટ જશે. આવડત અને એક્સપિરિયન્સ ના હોવાના કારણે મુશ્કેલાતનો સામનો કરશે અને માણસો બોલબોલ કરશે. ગામમાંથી જો તો વ્યાજે પૈસા ઉપાડ્યા છે, આ બધા બોલબોલ કરશે. રસૂલે ખુદા કહે છે અગર જો તારી તાકાત બહારની તું વસ્તુ કર, એનો મતલબ એમ નથી કે આપણે 100 મિલિયન છે તો કે 100 મિલિયનમાં જ આપણે વેપારને પકડી રાખીએ. હા, ધીરે ધીરે આપણે આગળ વધીએ, પણ અગર જો મોટો ઠેકડો મારવાની કોશિશ કરશું તો કોઈ દિવસ આગળ નહીં વધશું. અને એવી જ રીતે આપણે આ બધી વસ્તુ પણ સમાજમાં જોઈએ છીએ. એક ઇન્સાનની જ્યાં જવાની જગ્યા ના હોય અને એ ત્યાં જવા માંડે તો શું થાય? એની ઇજ્જત ચાલી જાય. એક મોમિન માણસ નાઇટ ક્લબમાં જાય, ભલે પોતાના દોસ્તને બોલાવા ગયો હોય તો પણ શું થશે? લોકો એની તરફ આંગળી જશે. જો તો ખરી નાઇટ ક્લબમાં જાય છે, ભલે નહીં સારો. હવે માણસોને મનાઈ કરવામાં આવે છે કે તમે કોઈ વિશે બદગુમાની ના રાખો, પણ આપણને પણ કહેવામાં આવે છે તમે એવી જગ્યાએ પણ ના જાઓ કે જ્યાં તમારી હલકાઈ થતી હોય. એવી રીતે જ
એ વસ્તુને કબૂલ ના કરે જે આપણી શાન પ્રમાણે ના હોય. હવે આપણને ઘણી ઓફર આવે, આપણે અગર જો બધી ઓફરને કબૂલ કરવા લાગીએ તો ઘણી વખત આપણી બેઇઝ્જતી પણ થાય. દાખલા તરીકે બની અબ્બાસનો એક ખલીફા, એક શિયા મોમિન હતો, એને ઇન્વિટ કરે છે કે તું આવ અને મારો વઝીર બન, મારો વઝીર બની જા. તો કે ના, હું તારો વઝીર ના બનું, કારણ કે તું ઝાલિમ બાદશાહ અને હું એક રહ્યો મોમિન માણસ, ના કરું. તારી મુલાકાત મારે રોજ નથી કરવી, આ વઝીર બનીશ એટલે તારી બેઠક થઈ જશે અને તારો વા, તારી આદત મારામાં આવશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને, કાળો ધોળા સાથે રહે તો વાન ના બદલાય પણ શાન બદલાઈ જાય. તો આવી રીતે આ જ માણસે જવાબ આપ્યો કે અરે બાદશાહ ખલીફા, હું અગર જો તારા સાથે રહીશ તો તારી બુરી આદત મારામાં આવી જશે, બહેતર છે કે હું આ કબૂલ ના કરું. તો કે છે બીજો ઓપ્શન આપું કે તું મારા બચ્ચાઓને તાલીમ આપ. તો કે તાલીમ આપવા માટે પણ મારે તારા ઘરે આવવું પડશે, બહેતર છે કે હું તાલીમ ના આપું, નહીતર મારે રોજ તારી મુલાકાત કરવી પડશે અને આ તારી જાહો જલાલી જોઈ અને મારામાં સાંજમાં આવી જશે. તો કે અચ્છા ત્રીજું એક કામ કર ને, બીજું કઈ ના કરજે. તો કે શું? તો કે તું મારી સાથે એક વખત ખાવાનું ખા, જમવાનું એક દાવત રાખી છે, તું આવ. તો કે વિચાર કરું. તો કે એમાં વિચાર શું કરવાનો, હારું ને રશીદ નો જ લગભગ વાગ્યો છે. તો કે એમાં વિચાર શું કરવાનો, તું આવ ને, કઈ નઈ, ખાઈ ને, થોડુંક ખાઈને ચાલ્યો જાજે. તો કે ઠીક છે, આમાં કઈ વાંધો નથી. હારૂન રશીદ પણ હુકમ આપે છે કે સારામાં સારું ખાવાનું પકાવો. તો કે અચ્છા કેમ? તો કે આ ખાઈને આપણો વઝીરે બની જશે ને આપણા છોકરાઓને ભણાવશે. એક વાર જમવાનું જમ્યો એટલે પછી એ ખાવાનો અસર કર્યો, પછી ધીરે ધીરે હારૂન રશીદ કે બચ્ચાઓને ભણાવને સવાબનો કામ છે, એટલે ભણાવવા પણ બેસી ગયો. અને કહે છે કે સવાબનું કામ છે કે તું મારી હિદાયત કર મારા પાસે હોય, એટલે વઝીર પણ બની ગયો. આ એક ખોરાકની તો એની શાન નહોતી આ મોમિનની કે એક ઝાલિમ બાદશાહના ઘરે ખાવાનું ખાય, પણ એક્સેપ્ટ કર્યું એટલે બધી કોર થઈ ગયો. પછી જ્યારે મહિનો પૂરો થયો એટલે એને પગાર દેવામાં આવ્યો. જ્યારે પગાર દેતા હતા, ગણતા હતા, ત્યારે એક દિરહમ જે છે એ જરાક તૂટેલો હતો. તો કે આ જો બરાબર નથી. તો કે હવે એક દિરહમમાં તો શું છે, હવે તું આવીને શું બચ્ચાઓને ભણાવીને ચાલ્યો જાય છે અને કેટલો બધો પગાર આપે છે, આમાં એક ઓછું આવ્યું તો એમાં તને શું ખોટ આવી ગઈ? તો કે તને એમ લાગે છે કે હું ખાલી બચ્ચાને ભણાવવાનો પગાર લઉં છું, આ તો મારું ઈમાન વેચીને આ કિંમત લીધી છે, તો આમાં એક રાલ પણ હું ઓછો કેમ લઉં? હકીકતમાં ઘણી વખત એવું બને છે, આપણી ઇજ્જતની નીલામી ત્યારે થાય છે જ્યારે આપણે એ વસ્તુને એક્સેપ્ટ કરીએ કે જે આપણી શાન અને આપણી લાયકાત પ્રમાણે ના હોય. ચોથી વસ્તુ, આપણે ક્યારે લોકોની બોલના, લોકોના આથાકના નિશાના બનશું? જ્યારે આપણને આપણી જિંદગીમાં સંતોષ ના હોય, આપણે સાતિસ્ફિય ના હોય. જ્યારે આપણે સાતિસ્ફિય ના હોય તો પછી આપણે વધારે હાસિલ કરવા માટે આગળ વધશું અને લોકો આપણી પાછળ બોલબોલ કરશે. પણ અગર જો આપણે સાતિસ્ફિય હોઈએ તો આપણે વધારે ક્યાંય ભાગવાની જરૂર નહીં પડે, લોકો આપણા ખિલાફ નહીં બોલે, આપણી ઇજ્જત પણ સલામત રહેશે. ખેર, આ ઇજ્જત સલામત રાખવાનો એક રસ્તો એ છે કે આપણે આપણી જિંદગીમાં સંતોષ રાખીએ. ઇમામ સાદિક અલ્લાહ ઇસ્લામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મારા દોસ્તો જે છે એ બહાર ફરવા જાય છે, તો હવે હું પણ ચાહું છું કે મારા દોસ્તો સાથે હું બહાર લશાશમાં જાઉં, ફરવા જાઉં. અચ્છા, પણ એ કે મારા પાસે પૈસા નથી કે હું આ બધો ખર્ચો કાઢી શકું. તો કે તું કેમ કરીશ? તો કે મેં મારા દોસ્તારો સાથે નક્કી કરી નાખ્યું છે કે હું એના કપડાં ધોઈ દઈશ, હું એના વાસણ ધોઈ દઈશ, એ લોકોની પથારી તૈયાર કરી દઈશ, જે લોકોનું કામ હશે એ બધું કરી નાખીશ, એ લોકો મારો ખર્ચો ઉપાડે અને બદલામાં હું એને કામ કરી દઉં. ઇમામ કે ચા, બરાબર નથી તારી વાત, આવું તને કરવાની જરૂર નથી, તું તો તારી જાતને જલીલ કરવા માટે જઈ રહ્યો છે, એવું તને ફરવા જવું શું વાજિબ છે? ઇન્સાન અગર ઝિયારતમાં જતો હોય તો એક નિયત રાખી શકે કે ચાલો ઝાયરીનની હું ખિદમત પણ કરું અને મારો ખર્ચો પણ નીકળી જાય, મૌલાની ઝિયારત થાય,
એ વાત બરાબર. પણ અહીંયા ફરવા માટે, ફરવા ન જાય તો તને કઈ નુકસાન નથી થવાનું, અને જાય તો કઈ ફાયદો નથી થવાનો. જસ્ટ પ્લેઝર માટે તો સંતોષ રાખ અને ના જા. તને હક નથી કે તું તારી ઇજ્જત ને તું હલકી કરી નાખ, તું સંતોષ રાખ, તું ના જા. ઇમામ એને મનાઈ ફરમાવે છે. ઇમામ અલી અલહી સલામ છેલ્લી વાત કહી જામત તમામ. ઇમામ અલી અલહી સલામ ફરમાવે છે, એક ના તો ઇઝ, તું સંતોષ રાખ તારી જિંદગીમાં, તને ઇજ્જત નસીબ થશે. અગર જો સંતોષ ના રાખી અને દરિયાનું બધું પાણી પીવા જઈએ તો શું થશે? આપણું જ પેટ ફાટશે. એક બહુ સરસ મજાની વાત અમારે બચપનમાં એક સ્કૂલમાં આવતી કે એક ડેડકો હતો. ડેડકાને શું કહો તમે? ફ્રોગ. હા, ડેડકો. ડેડકો એક તળાવમાં ખાબોચ્યું હતું. એ બધા ઉપર ફખર કરતો કે હું સૌથી વધારે, હું સૌથી મહાન. તો કે છે બધા ડેડકા કરતા મોટો છું એ. કે એક ગાય પાણી પીવા આવી તો કે એક ડેડકો બોલ્યો કે ના, તું આના જેવો એ કે આ ગાય જેવો મોટો નથી, તું હજી નાંડો છો, ગાય કરતા ક્યાંય નાંડો છો. તો કે ના, હું જો હવા ભરાવું ને મારા શરીરમાં તો આના કરતા મોટો દેખાવ. તો કે ભરાવું જોઈએ હવા નાખ તારા શરીરમાં, એ હવા ખેંચીને શ્વાસ કહીને મોટામાં મોટો થાવ. કે તો બધા ડેડકા કે હજી મોટો નથી થયો, હજી મોટો નથી થયો. બોલી બોલીને આ જોશમાં જોશમાં એટલી હવા ભરી કે એનું પેટ ફાટી ગયું, પણ મોટો ના થઈ શક્યો. ઇન્સાન અગર જો એના બાદ જેટલી કાપાસિટી છે એનામાં સંતોષ રાખે ને કહે છે કે ભાઈ મારી કાપાસિટી અહીંયા સુધી છે, એમાં સંતોષ માની લે, તો પછી ના એની ઇજ્જત ખરાબ થશે, ના લોકો એના ઉપર કાંઈ આંગળી ચીંધશે. માટે સંતોષ ના રાખી અને કોઈની પાસે આપણે કાંઈ હાથ પણ ફેલાવો ને એ પણ આપણી ઇજ્જતને ખરાબ કરે છે. માટે આપણે જિંદગીમાં સંતોષ રાખીએ અને આપણી જે કાપાસિટી છે એના લેવલમાં રહીએ. આપણને જે ખુદાવંદી આલમે આપ્યું છે એમાં સાતિસ્ફેરી તો શું થશે? ઇજ્જત મળશે. હવે મારા પાસે પૈસા નથી, હું ગામમાં બધા પાસે માંગા માંગ કરવા જાઉં તો શું? ગામમાં જ વાત નીકળશે, લોકો જ બોલશે આ તો સાવ મંગા તક થઈ ગયો છે, આને કંઈ બીજો ધંધો જ નથી. તો માંગવું એમાં એક મોટી જિંમત છે. ઇમામ અલી અલૈહિ સલાતુ વસલામ આ જ વસ્તુ આપણને ઇરશાદ ફરમાવવા ચાહે છે કે તમે તમારી જાતની રક્ષા કરો, હિફાજત કરો, કે જેથી તમે લોકોના બોલનું ટાર્ગેટ ના બની જાઓ. ઇન્શાલ્લાહ આવતીકાલે પણ આના વિશે પણ જરાક વાત કરશો. અગર જો આપણો દર્શ થયો તો એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર.